કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો ને? રિવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં હું જયદીપ સર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીના લેક્ચરમાં છંદ વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે. અગાઉના લેક્ચરની અંદર આપણે છંદના બેઝિક નિયમો વિશે માહિતી પ્રાપ્ત કરી લીધી છે. છંદની અંદર અગત્યની વસ્તુ છે તો અક્ષર ઓળખવા. અક્ષરોના બે પ્રકાર, લઘુ અક્ષર અને ગુરુ અક્ષર, એની માહિતી પણ મેં તમને સમજાવી દીધી. આ લઘુ ગુરુ અક્ષરની અંદર જોડી અક્ષર આવતો હોય તો એના નિયમો પણ સમજાવ્યા. અનુસ્વાર આવતો હોય કે શબ્દમાં વિસર્ગ લાગેલો હોય ત્યારે લઘુ અક્ષર ગણવો કે ગુરુ અક્ષર ગણવો, એના પણ છ પેટા નિયમો સમજાવી દીધા. ત્યાર પછી આપણે છંદનું જે મુખ્ય કોષ્ટક છે, ગણ કોષ્ટક જેને કહેવાય, આ ગણ કોષ્ટક વિશે આગળના લેક્ચર અંદર માહિતી પ્રાપ્ત કરી. ત્યારે તમને હોમવર્કની અંદર એવું સમજાવેલું કે છંદની અંદર ગણ કોષ્ટક છે અગત્યનું છે, તમારે ગણ કોષ્ટક છે એ પાકું કરીને રાખવાનું છે. તો હું માનું છું દરેક વિદ્યાર્થીએ આ ગણ કોષ્ટક પાકું કરી લીધું હશે, અને ન થયું હોય તો આજના લેક્ચરની અંદર તમારે ફરજિયાત પાકું કરી લેવાનું છે. બીજું, અત્યારે આપણે છંદના પ્રકારો વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું, તો એની અંદર આ ગણ કોષ્ટક છે આપણને જરૂર પડશે. તો દરેક વિદ્યાર્થી જ્યારે આ વિડીયો જોતા હોય ત્યારે જે ગણ કોષ્ટક છે તમે તમારી બુકની અંદર લખેલું છે એ તમારી પાસે બાજુમાં રાખજો. શું કામ કે તમારે અહીંયા હું આવડું મોટું ગણ કોષ્ટક લખી નહીં શકું, બરોબર? હું હમણાં ઉદાહરણ લખીશ, લઘુ ગુરુ અક્ષરની નિશાની મૂકીશ, પછી હું જ્યારે નિશાની મૂકી અને ત્રણ ત્રણની જોડ અહીંયા લખીશ ત્યારે બોલીશ, તો એ ત્રણ ત્રણ ગણની જે જોડ થઈ, કયો ગણ બન્યો કે તમારે જોવાનું થશે કે ત્રણ ગુરુ આવ્યા તો ત્યાં થયા, તો કે ત્રણ ત્રણ માઇનસ નિશાની હોય તો એ માતારા બન્યા. માતારા એટલે મ ગણ, તો એ તમારે કોષ્ટકમાં જોવું પડશે. સીધો હું અહીંયા જવાબ લખીશ તો ત્યારે તમને પૂછીશ કે ભાઈ કયો ગણ ભાઈનો, ત્રણ આ આવ્યા તો કયો ગણ, તો અહીંયા તો લખેલું નથી, તમને મોઢે હોય તો તમને ખબર પડે, અને જો મોઢે ન હોય તો તમારે કોષ્ટકમાં જોવું પડશે. એટલે અત્યારથી જ કહું છું, આ લેક્ચરની શરૂઆત છે, તમે અત્યારે તમારી સાથે કોષ્ટક લઈને જ બેસજો. ઉદાહરણ આપણે જોઈ ત્યારે તમને એની અંદર મદદરૂપ થાય એટલા માટે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજથી છંદના વિવિધ પ્રકારો ઉદાહરણ સાથે આપણે સમજીશું. તો છંદની અંદર મુખ્ય બે પ્રકાર હતા. એક હતો અક્ષરમેળ છંદ, જેમાં અક્ષરોનો મેળ હોય તેને અક્ષરમેળ છંદ કહેવાય. બીજો પ્રકાર હતો માત્રામેળ છંદ, કે જેમાં માત્રાઓનો મેળ હોય તેને માત્રામેળ છંદ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અક્ષરમેળ જે છંદ છે, મુખ્ય પ્રકાર અક્ષરમેળ છંદ, તેના જુદા જુદા પેટા પ્રકારો વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. તો સૌપ્રથમ હું તમને અહીંયા એમના નામ લખાવી સમજાવીશ કે અક્ષરમેળની અંદર કયા કયા પ્રકારો છે, અને ત્યાર પછી એના ઉદાહરણ વિશે આપણે સમજૂતી મેળવીએ. અહીંયા હું એક ટાઇટલ આપું છું, અક્ષરમેળ છંદના પ્રકાર. અક્ષરમેળ છંદના પ્રકાર, એની અંદર કયા કયા છંદ આવી શકે, તો અહીંયા લખું છું. પહેલું છે મનહર છંદ, બીજો છે મંદાક્રાંતા, આડાવડા ગમે તે થશે આપણે આપણે રીતે ક્રમમાં લેશું, અત્યારે તમને નામ જ લખાવું છું. ત્યાર પછી છે શિખરેણી છંદ, ચોથો પ્રકાર શાર્દૂલ વિક્રીડિત છંદ, પાંચમો પ્રકાર પૃથ્વી છંદ, છઠ્ઠો અનુષ્ટુપ છંદ, સાતમો
સ્પ્રગ ધરા આઠમો વસંત તિલકા અને નવમો પ્રકાર ઇન્દ્ર વજ્રા। તો વિદ્યાર્થી મિત્રો અક્ષરવેડ છંદ ની અંદર આપણે જુદા જુદા નવ પ્રકાર વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે, જેમાં ફરી વખત તમને કહી દઉં તમારે પણ તમારી ફેરબુક ની અંદર શરૂઆતમાં અક્ષરવેડ છંદ ના પ્રકાર એનું ટાઇટલ આપવાનું છે, એ ટાઇટલ આપી અને આ નવે નવ નામ લખવાના છે, પછી એમાંથી એક એક વિશે આપણે માહિતીઓ મેળવશું। તો એ નવ પ્રકાર કયા કયા? તો કે મનહર છંદ, મંદાક્રાંતા છંદ, શિખરેણી છંદ, શાર્દુલ વિક્રીડિત છંદ, પૃથ્વી છંદ, અનુષ્ટુપ છંદ, સ્ત્રગધરા છંદ, વસંત તિલકા છંદ અને ઇન્દ્ર વજ્રા છંદ। તો વિદ્યાર્થી મિત્રો દરેક આ નામ લખી લેશે, પછી આપણે આગળના પ્રકાર વિશે માહિતી મેળવીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છંદનો પ્રથમ પ્રકાર મનહર છંદ વિશે માહિતી મેળવીએ। મનહર છંદ, તો હવે દરેક છંદની અંદર એના નિયમો આપણે પહેલા લખશું અને ત્યાર પછી બંધારણ કયો કે નિયમ કયો બંને વસ્તુ એક જ, ત્યાર પછી આપણે એના ઉદાહરણ માહિતી મેળવશું। તો મનહર છંદનું બંધારણ શું? મનહર છંદનું બંધારણ થશે બે પંક્તિ, પ્રથમ પંક્તિમાં સોળ અક્ષર બીજી પંક્તિમાં પંદર અક્ષર કુલ એકત્રીસ અક્ષર અને અંતિમ અક્ષર ગુરુ હોય। ચાલો પહેલો છંદ છે મનહર છંદ, આપણે બે ઉદાહરણ એ પ્રકારના પૂછાય છે। હવે આ વર્ષથી એક નવું જોઈન્ટ કર્યું છે, એક તો આપણે છંદ ઓળખાવો એટલે પંક્તિ આપેલી હોય નામ લખતા, કાં તો તમને નામ આપે અને નીચે એમાંથી ઉદાહરણ આપેલું હોય એ ઉદાહરણ ગોતવાનું થતું। હવે એક પ્રશ્ન એવો પણ મૂક્યો છે કે તમે છંદનું બંધારણ લખો, ગમે તે છંદ આપી દે નામ, એ છંદનું બંધારણ એનો નિયમ આપણે લખવાનો, આ છંદ કેવી રીતે ઓળખી શકાય। તો એ નિયમ આપણે બોલે સાદી ભાષામાં, અહીંયા એને બંધારણ બોલે છે, છંદ કેવી રીતે બન્યો, તો આ તમારે ફરજિયાત પાકું કરવાનું છે, કારણ કે આ જ ઓળખવા માટે તમારે લેવાનું, આ એક માર્કમાં બંધારણમાં પણ ઉપયોગી થાય ગમે તે પ્રશ્ન પૂછાય એમ, અને એક ઓળખવા માટે આપણે લેવું પડશે। તો પહેલો છંદ છે બંધાર મનહર છંદ, મનહર છંદનું બંધારણ બે પંક્તિ, પ્રથમ પંક્તિમાં સોળ અક્ષર, બીજી પંક્તિમાં પંદર અક્ષર, કુલ એકત્રીસ અક્ષર, અંતિમ અક્ષર ગુરુ હોય। એટલે કે આવી રીતે તમને બે લીટી આપવામાં આવેલી હશે, પહેલી લીટીમાં 1 2 3 4 5 6 એમ અક્ષર ગણવાના, કેટલા થશે? પહેલી લીટીમાં 16 અક્ષર, એ જ રીતે બીજી લીટીમાં અક્ષર ગણવાના કેટલા થશે? તો કે 15,
16 અને 15 બે લીટીના થઈ બે પંક્તિના થઈ કેટલા થઈ ગયા તો કે 31 અક્ષર પછી છેલ્લો અક્ષર આ રીતે હોય ને જોવાનો લઘુગુરુ આપણે ઓળખતા આવડી જશે તો છેલ્લો અક્ષર છે એ જોશું આપણે કેવો હશે તો અહીંયા આપણે કહે છે કે અંતિમ અક્ષર ગુરુ હોય અંતિમ એટલે છેલ્લો તો તમારે પહેલા બે લીટી બે પંક્તિ જોવાની પંક્તિમાં અક્ષર ગણવાના પહેલીમાં 16 બીજીમાં 15 કુલ 31 પછી છેલ્લે જોવાનું છેલ્લો અક્ષર છે ગુરુ હોવો જોઈએ ગુરુ એટલે આપણે જાણીએ છીએ કોઈ પણ પ્રકારની કાના માત્રા હોય દીર્ઘાય હોય દીર્ઘવાળો આપેલો હોય અનુસ્વરનું ઉચ્ચારણ થતું હોય વિસર્ગનું ઉચ્ચારણ થતું હોય આવા કંઈ પણ હોય તો એ બધા જ ગુરુ અક્ષર ગણાશે બરોબર તો ફરી વખત બોલું છું મદર છંદ વધારણ બે પંક્તિ પહેલીમાં સ્વરમાં બોલું છું પહેલીમાં 16 અક્ષર બીજીમાં 15 અક્ષર કુલ 31 અક્ષર અને અંતિમ અક્ષર ગુરુ હોય અથવા છેલ્લો અક્ષર ગુરુ હોય બે પંક્તિ પહેલીમાં 16 બીજીમાં 15 કુલ 31 અક્ષર છેલ્લો અક્ષર ગુરુ હોય મનર છંદનું બંધારણ બે પંક્તિ પહેલીમાં 16 બીજીમાં 15 કુલ 31 અક્ષર છેલ્લો અક્ષર ગુરુ હોય બરાબર છે તો ચાલો હવે આપણે એના ઉદાહરણ લઈએ પોલું છે તે બોલ્યું એમાં કરી તેસી કારીગરી પોલું છે તે બોલ્યું એમાં કરી તેસી કારીગરી સાંભળેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે જો તમને આખી પંક્તિ દેખાય એટલે દૂર ઉભીને વાંચો છો પોલું છે તે બોલ્યું એમાં કરી તેસી કારીગરી સાંભળેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે ઓછિયાર છે આપણે તે પંક્તિનો અર્થ કરવાનો નથી પણ ખાસ યાદ રાખજો છંદની અંદર અહીંયા જે હું પંક્તિ લખું છું તમારે બોર્ડમાંથી જોઈ અને રસ્વય દીર્ઘાય સાથે એ જ રીતે કોપી ટુ કોપી લખવાની છે કારણ કે આની અંદર તમે એક પણ જાતની રસ્વય દીર્ઘાય લખવામાં ભૂલ કરશો એટલે અક્ષર ફરી જશે લઘુનો ગુરુ અક્ષર થઈ જાય ગુરુનો લઘુ અક્ષર થઈ જાય અને એ આમાં ચાલે નહીં એટલે પંક્તિ જોઈ કોપી ટુ કોપી લખવાની થશે પણ હજી વાર છે અત્યારે સમજવાનું છે હવે જો આ રીતે પરીક્ષામાં આપણને બે પંક્તિ આપી દે છે આપણે નિયમ જોઈ પહેલો નિયમ તો કે બે પંક્તિ એક અને બે બે પંક્તિ થઈ ગઈ તો કે હા પ્રથમ પંક્તિમાં 16 અક્ષર તો આપણે ગણવાના છે જો 1 2 3 4 5 6 જોડી અક્ષર હોય આખો ગણાય 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તો થઈ જશે 16 અક્ષર તો અહીંયા બરાબર કરી અને લખીશ 16 હવે બીજી લીટી છે આપણે એ જોવાની છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો અહીંયા બરાબર કરી લખી નાખવાના 15 જો 16 અને 15 કેટલા થઈ ગયા 31 અક્ષર બરોબર છે પહેલો નિયમ હતો બે પંક્તિ આવી ગઈ બીજો નિયમ કે પ્રથમ પંક્તિમાં 16 એટલે આપણે ગણી લઈએ કે 16 અક્ષર થયા બીજી લીટીમાં કેટલા કીધા 15 એટલે આપણે ગણી લઈએ કે બરાબર કરી લઈએ કે 15 અક્ષર ગણતા ગયા મૂકતા ગયા 15 થયા કુલ 31 એટલે 16 15 સરળ અવકલનીય લખ્યું 31 બરાબર હવે છેલ્લો નિયમ કે અંતિમ અક્ષર ગુરુ હોય તો પહેલી લીટીનો અંતિમ અક્ષર જો રી દીર્ઘા અહીં નિશાની મૂકી દઉં છું જો દીર્ઘા એટલે ગુરુ છે ઓકે હા આપણે ઓમ કમર નિશાને તો મૂકવાની અહીંયા ખાલી જોવાનું છે પણ આ તો હું તમને સમજાવું છું છેલ્લો અક્ષર જોવાનો દીર્ઘા એટલે ગુરુ અક્ષર છે
હવે એમાં જોઈએ છે એટલે એમાં શું આવ્યું ઉપર માત્રા માત્રા આવે એટલે શું કહેવાય ધ્રુવ અક્ષર તો તમે જોઈ શકો છો બધા જ નિયમ આવી ગયા આ રીતનો આપણે નિયમ ચેક કરવાનો પરીક્ષાની અંદર નિયમ મુજબ બધું આવી જતું હોય તો એની સામે લખી નાખવાનું મનહર છ ફરી પાછું બોલું છું બે પંક્તિ આવી ગઈ બે પંક્તિ પહેલીમાં 16 અક્ષર ગણી લીધા બીજીમાં 15 ગણી લીધા કુલ 31 અક્ષર થઈ ગયા હવે કીધું અંતિમ અક્ષર ગુરુ હોય એટલે છેલ્લે વહી જવા બરાબર છેલ્લા અક્ષરમાં જોયું દીર્ઘાય રી દીર્ઘાય તો દીર્ઘાય એટલે ગુરુ ગણાય એટલે કે આ છે પછી સાઉ છે એટલે છેલ્લો અક્ષર અહીંયા છે માત્ર આવી એટલે એ પણ ગુરુ અક્ષર તો બેયમાં અંતિમ અક્ષર શું આવી ગયા ગુરુ તો આને કહેવાય મનહર છ ત્યાર પછી ઉદાહરણ લખું છું સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ અન્ય નું તો એક વાંકું આપના અઢાર છે ઊંટ વિશેની વાત છે શિયાળ ઊંટને કહે છે અને એ વાત આપણે કોઈ દલપતરામે રજૂ કરીને આપેલી છે કે અન્યને તો એક બે અંગ વાકા હોય પણ ઊંટના તો 18 અંગ વાકા છે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ અન્યનું તો એક વાંકો આપના 18 છે તો બીજું ઉદાહરણ આપણે જોઈએ જો પહેલો નિયમ છે બે પંક્તિ તો કે હા એક અને બે બે પંક્તિ આવી ગઈ ત્યાર પછી પ્રથમ પંક્તિમાં 16 છે તો હવે આપણે અક્ષર ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તો બરાબર કરીને અહીં લખી નાખું છું 16 પહેલી પંક્તિમાં 16 અક્ષર આવી ગયા હવે બીજી પંક્તિ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થઈ જશે 15 તો આ બરાબર કરીને આપણે લખશું 15 તો 16 ને 15 કેટલા થશે તો કે 31 હવે અંતિમ અક્ષર હવે તમને સમજાવું અંતિમ અક્ષર જોવાનું છે એટલે બે પંક્તિમાં જોવો તો પણ ચાલે અને છેલ્લે જોવો તો પણ ચાલશે હવે એક બીજી વસ્તુ તમને સમજાવું કે છંદની અંદર આ છંદની નિયમોની રચના કોણે કરી તો કે કવિ હોય કવિએ પોતાની રીતે છંદ નિયમ બનાવી દીધો ભાઈ આવો પંક્તિ હોય એટલે આ કહેવાય પણ એની અંદર ઘણી વખત એવું બને કે અક્ષર જો આપણે જોડણીની દ્રષ્ટિએ જોવા જતા હોય તો રસ્વાઈ દીર્ઘાય ઘણી વખત ખોટી પણ આવે તો છંદની અંદર બંધારણ આખું સાચું હોય પણ એક અક્ષરની જોડણી ખોટી આવતી હોય તો એને કહેવાય છંદ દોષ શું કહેવાય છંદ દોષ અને છંદ છે ને વિદ્યાર્થી મિત્રો આખી તમે તમારી ગુજરાતીની ટેક્સ્ટ બુક લઈ લો ને તો છંદ ક્યાંય તમને સંપૂર્ણ 100% સાચા મળશે જ નહીં આ ટોપિક તમારામાં છે તમારા ટોપિકની અંદર એક પણ કાવ્ય એવું નથી કે જે છંદનું રચેલું હોય આ જૂના ટોપિક છે એ તમને પરીક્ષાની અંદર મૂકી દેવામાં આવ્યા છે અને જૂના જે કાવ્યો છે એના જ ઉદાહરણ તમારે પૂછાશે તો અહીંયા આપણે વાત એવી કરતા હતા કે જ્યારે રસ્વઈ કહેની કંઈક આવી ભૂલ હોય કવિઓએ પોતાની રીતે કહી દીધું કે આટલા અક્ષર હોય આટલા અક્ષર આવો હોય લઘુ હોય ગુરુ હોય કહી દીધો પણ પંક્તિ રચાય ત્યારે ઘણી વખત જોડણીની શું આવે ભૂલ તો જોડણીની ભૂલ આવતી હોય તો એને છંદ દોષ ગણવામાં આવે છે છંદ દોષ એટલે કે છંદની કંઈક ભૂલ છે છંદમાં કંઈક ખામી છે પણ બાકીના બધા જ નિયમ આવી જાય છે પણ એક નિયમ જ ખાલી એક જ જગ્યા ઉપર આવતો નથી એટલે એને ચલાવી લેવામાં આવે ભૂલ સમજી ચલાવી લે બાકી બધું સાચું છે આ એક ભૂલ છે મેં બધી જ પ્રકારના ઉદાહરણ લીધા છે તમને એનો ખ્યાલ આવી જાય એવું જ ઉદાહરણ આ છે જોવાય આપણે નિયમ હતો કે અંતિમ અક્ષર ગુરુ હવે તમે જુઓ
અંતિમ અક્ષર રામ મ આવ્યો કાનો માત્ર વગરનો સાદો અક્ષર ઈ તો કયો છે લઘુ છે આને કહેવાય છંદોષ બીજી લીટીમાં જોઈએ 18 છે બીજી લીટીમાં છે માત્ર આવી ગઈ એટલે ગુરુ આવી ગયો તો અહીંયા બાકીના બધા નિયમમાં એવા બે પંક્તિ એવી 16 15 31 અક્ષર આવી ગયા છેલે અંતિમમાં એમાંય માત્ર આવી ગઈ ગુરુ આવી ગયો એક અહીંયા જ ગુરુ આવતો નહોતો બરોબર છે તો આને છંદ દોષ કહી શકાય બરાબર આવા ઉદાહરણો ઘણીવાર આવે પણ બાકી બધું આવતું હોય એટલે આપણો નિયમ એક છે એની સામે લખી નાખવાનું મનહર છંદ તો વિદ્યાર્થી મિત્રો હજી આ છંદના બે ઉદાહરણો જો હું આગળ લઉં છું પણ આ વસ્તુ જોઈ અને તમારે લખી નાખવાની છે એટલે અત્યારે તમારે ચાલુ વિડીયોમાં પણ લખવાની નથી પણ આખો સંપૂર્ણ વિડીયો પૂરો થઈ જાય પછી તમારે લખવાનું છે એટલે વચ્ચે થોડો ગેપ રાખું છું અડધી મિનિટ જેટલો એટલે તમે આ જ્યારે લખો ત્યારે જોઈ શકો એટલા માટે ઉદાહરણ 3 આદિત્યનો અસ્ત થતા થાય છે અંધારું ધ ભારવશ વિના અહીંયા ભારવશ એટલે સૂર્ય ભારવશ વિના એવી દુનિયા દેખાય છે આદિત્યનો અસ્ત થતા થાય છે અંધારું ધબ ભારવશ વિના એવી દુનિયા દેખાય છે ચાલો આપણા નિયમને યાદ જ રાખ્યા હતા માટે તમે જોઈ શકો પહેલો બંધારણનો નિયમ તો બે પંક્તિ જો એક અને બે બે પંક્તિ છે તો કે હા પછી છે પ્રથમ પંક્તિમાં 16 અક્ષર તો આપણે અક્ષર ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 તો આપણે બરાબર કરીને લખશું 16 બીજી પંક્તિમાં 15 અક્ષર તો બીજી પંક્તિ ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો બરાબર કરીને લખા 15 તો 16 15 31 ચાલો રેડી છેલ્લો નિયમ કે અંતિમ અક્ષર ગુરુ હોય તો અહીંયા તો ધ બ લઘુ છે ગુરુ નથી પણ નીચે જે છે દેખાય છે એમાં છે માત્ર આવી ગઈ ગુરુ અક્ષર થઈ ગયું બરોબર તો અહીંયા પણ એક જગ્યા પર છંદ દોષ છે એવું આપણે સમજવાનું પણ બાકીના બધા નિયમ આવી ગયા એટલે આને કહેવાશે મનહર છંદ બે પંક્તિ પહેલીમાં 16 બીજીમાં 15 કુલ 31 અક્ષર અને અંતિમ અક્ષર ગુરુ હોય તો અંતિમ અક્ષર ગુરુ છે આમ તમે જોશો તો છેલ્લો અક્ષર તો બધામાં ગુરુ હશે જ ઉપરની લીટીમાં ભલે હોય કે ના હોય પણ અહીંયા જે છેલ્લો અક્ષર છે બીજી પંક્તિનો એ હંમેશા ગુરુ હશે હશે ને હશે જ ત્યાર પછી ચોથું ઉદાહરણ ક
कहे दल पतराम राज अधिराज सुनो। कहे दलपत राम राज अधिराज सुनो। रूढ़ी गुजराती वाणी राणी नो वकील छे। केवड़ा मतलब दलपत राम एम के छे के राजा एम के छे के सांभळो अमारी गुजराती वाणी राणियों नो पण वकील छे बधाने मुश्केली आवे त्यारे केस लड़ी देतो होय तो अहींया केवड़ा मतलब के गुजराती वाली वाणी छे बधाई थी रूढ़ी छे सवाय छे तळियाती छे। हवे आपणे नियम मुजब जोईए के बे पंक्ति तो के हा एक अने बे प्रथम पंक्ति में 16 अक्षर 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 तो बराबर करी अने आपणे लखी नाखीए 100। त्यार पछी बीजी पंक्ति एमां गणीए 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 बराबर करी लखवाना 15 तो 16 15 કેટલા થઈ ગયા 31। હવે છેલ્લો નિયમ કે અંતિમ અક્ષર ગુરુ હોય તો પહેલી લીટીમાં છેલ્લો અક્ષર સુણો ભણો તો કાનો માત્ર બે આવે છે થઈ ગયા ગુરુ અક્ષર। નીચે છે વકીલ છે તો અંતિમ અક્ષર છે છે એટલે ઉપર માત્ર આવે તો એ પણ ગુરુ થઈ ગયું। તો વિદ્યાર્થી મિત્રો આ છે मनहर छंद ना उदाहरणों। खास याद रखो विद्यार्थी मित्रों मनहर छंद नु बंधारण आपणे याद रखवानुं छे के मनहर छंद मां बंधारण शो नियम शो तो के बे पंक्ति प्रथम पंक्ति मां 16 अक्षर बीजी पंक्ति मां 15 अक्षर कुल 31 अक्षर अने अंतिम अक्षर गुरु होय। તો વિદ્યાર્થી મિત્રો આપ બોર્ડ પર જોઈ શકો છો અહીંયા મે ઉપર નિયમ લખેલા છે જ્યારે તમે ફેરબુક ની અંદર લખો ત્યારે પ્રથમ તમારે આ નિયમ આ બંધારણ લખી લેવાનું ત્યાર પછી આગળ જે બે ઉદાહરણ હતા એ બે ઉદાહરણ લખવાના ત્યાર પછી આ ત્રીજું અને ચોથું લખવાનું છે ત્રીજું ચોથું ઉદાહરણ લખો ત્યારે ફરીથી પાછા આ નિયમ લખવાના નથી। તો આખા ટોપિકમાં તમે પહેલા પ્રકારમાં તમે સમજી ગયા છો પહેલા આપણે નિયમ લખશું પછી એની નીચે એના ઉદાહરણ લેશું। માની લો કે આ બે પંક્તિના છે કે બબે ઉદાહરણ લીધા ક્યારેક ત્રણ પણ આવે પણ ટૂંકમાં તમારે એ યાદ રાખવાનું છે કે પ્રથમ વખત જે તમે ઉદાહરણ લખી નાખો છો પછી હું બોર્ડ સાફ કરી અને બાકીના ઉદાહરણ આગળ લઉં ત્યારે તમને આ નિયમ દેખાય એટલે હું બોર્ડમાંથી નિયમ કાઢતો નથી તો ત્યારે તમારે આગળના ઉદાહરણ લખો ત્યારે ફરી વખત આ લખવાનું નથી માત્ર નીચેથી એનું ઉદાહરણ જે ક્રમમાં આવતું એ લખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આ હતી મનોરચન વિશેની માહિતી। હવે ત્યાર પછી આપણે આગળના પ્રકારની માહિતી પ્રાપ્ત કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા પ્રકાર વિશે માહિતી પ્રાપ્ત કરીએ। બીજો પ્રકાર છે અનુસ્તુપ છંદ। અનુસ્તુપ છંદ તો હવે આપણે અનુસ્તુપ છંદના બંધારણ વિશે પહેલા તો માહિતી લઈએ। અનુસ્તુપ છંદ નું બંધારણ સમજવું ખાસ અગત્યનું છે। જો પહેલું શું કહે છે તો કે બે પંક્તિ ચાર ચરણ કુલ 32 અક્ષર
બે પંક્તિ ચાર ચરણ કુલ 32 અક્ષર નિયમ કે લખું છું પછી તમને નિયમમાં સમજાવું કઈ રીતે જોવાનું છે પછી બીજો નિયમ છે કે પહેલા અને ત્રીજા ચરણનો પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર અનુક્રમે લઘુ ગુરુ ગુરુ હોય બીજો નિયમ એમ કહે છે કે પહેલા અને ત્રીજા ચરણનો પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર અનુક્રમે અનુક્રમે એટલે ક્રમમાં દાખલા તરીકે પાંચમો તો પાંચમો કયો અહીંયા ક્રમમાં લઘુ પછી કીધું છઠ્ઠો છઠ્ઠો તો પછી કયો ગુરુ સાતમો ગુરુ અક્ષર હોય આખો વાક્ય પછી પાંચમો છઠ્ઠો સાતમો અક્ષર અનુક્રમે લઘુ ગુરુ ગુરુ હોય પણ તમે એમ ન પણ સમજી શકો કે ભાઈ પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો ગુરુ અક્ષર હોય ત્યાર પછી બન્યું બીજા અને ચોથા ચરણનો પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર અનુક્રમે લઘુ ગુરુ લઘુ હોય અહીંયા એવું કહે છે કે બીજા અને ચોથા ચરણનો પાંચમો અક્ષર પાંચમો કયો તો કે લઘુ છઠ્ઠો તો કે ગુરુ સાતમો તો કે લઘુ આમ તમે જોવો ને તો બે ની અંદર શું ફેર છે એ તમે સમજાવો પાંચમો બે માં લઘુ જ છે છઠ્ઠો તો કે બે માં ગુરુ જ છે પણ સાતમામાં ફેર છે પહેલા ત્રીજામાં સાતમો ગુરુ હોય અને બીજા ચોથામાં લઘુ હોય પણ એ કઈ રીતે તો એને મારે તમને સમજાવવાનું છે પહેલા તો તેમને સમજાવું દાખલા તરીકે આ રીતના આપણી બે પંક્તિ હશે ચાર ચરણ ચરણ એટલે શું તો કે પંક્તિના વચ્ચેથી કોઈ અલ્પવિરામ આવે એટલે બે ભાગ પડે આ બે ભાગ પડે ને એને ચરણ કહેવાય પણ ચરણ છે એમાં પણ ખાસ નિયમ યાદ રાખવાનો કે પહેલા પહેલી પંક્તિનો ભાગ પડે એટલે આ પહેલું ચરણ થયું કહેવાય જ્યારે ભાગ પડ્યો જ્યાંથી આ બીજું ચરણ થયું કહેવાય પછી બીજી પંક્તિના ભાગ પડ્યા તો આ ત્રીજો ભાગ એટલે ત્રીજું ચરણ આ ચોથો ભાગ એટલે ચોથું ચરણ બરાબર ચરણ એટલે શું તો કે પંક્તિના ભાગ બરાબર પંક્તિના ભાગ પડ્યા એ તો યાદ રાખવાનું પહેલું બીજું ત્રીજું ચોથું આમ જ ક્રમ આવશે કારણ કે પહેલીનો ભાગ પડ્યો એટલે એમાંથી બે ભાગ પડ્યા તો પહેલો બીજો આમ જ ક્રમ થાય ઘણા વિદ્યાર્થી આમ લખી નાખે પહેલો બીજો ત્રીજો ચોથો તો નિયમ ખોટો પડશે બરાબર કારણ કે આપણે હમણાં બીજા નિયમ ચેક કરવાના છે એ કઈ રીતે એ કહું છું આટલો તમને સમજાઈ ગયો છે આમાં અક્ષર ગણી લેવાના કે 1 2 3 4 5 એટલે પહેલીમાં 16 થતા હશે બીજીમાં 16 થતા હશે 16 અને 16 કેટલા થઈ જશે 32 થઈ જશે બરાબર પછી આપણે એટલે બે પંક્તિ તો કે આ બે પંક્તિ ચાર ચરણ 1 2 3 4 4 ચરણ કુલ 32 અક્ષર કુલ 32 એટલે પહેલી લીટીમાં 16 થશે બીજી લીટીમાં 16 થશે કુલ કેટલું થઈ જશે 32 અક્ષર હવે વાત કરે છે કે પહેલું અને ત્રીજું ચરણ તો પહેલા આપણે ખબર છે કે આ પહેલું ત્રીજો આ કહેવાય આની અંદર એક સાથે નિયમ જોવાનો હવે એમાં પાંચમો છઠ્ઠો સાતમો અક્ષર એટલે તમારે છે પહેલેથી આમ ગણી લેવાનું 1 2 3 4 5 અહીંયા પાંચમો અક્ષર આવતો એ ચેક કરવાનો પાંચમો કયો કીધો લઘુ તો એ પાંચમો અક્ષર લઘુ થવો જોઈએ છઠ્ઠો ચેક કરવાનો ગુરુ હોવો જોઈએ સાતમો અક્ષર ગુરુ હોવો જોઈએ બરાબર પછી આમાં ચેક કરવાનું પહેલા ત્રીજાનો નિયમ સરખો છે એટલે બે કાયરે ચેક કરી લેવાના પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ આ તો ખાલી એમનો નામ નિશાની આપું છું બાકી ખરેખર તમે નિશાની મૂકશો તો આમ થશે લઘુ ગુરુ ગુરુ બરાબર હવે અહીંયા પાંચમો અક્ષર હવે બીજા ચોથાનો નિયમ જોવાનો આવવા કે બીજા અને ચોથામાં પાંચમો અક્ષર કેવો કીધો તો કે લઘુ તો પાંચમો લઘુ થશે છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ એટલે આ રીતે નિશાની થઈ પછી ચોથામાં જોવાનું કે પાંચમો તો કે લઘુ
छठो गुरु बे मसपद नियम अने सातमो लघु अहिया छे तमे समझी गया खाली निशानी मूको छो पांचमो लघु छठो गुरु अने सातमो गुरु बराबर चार चरण पड़े ने એટલે અહીં આઠ આઠ અક્ષરના વિભાગ થઈ જશે પહેલીમાં 16 હોય એટલે 8 8 8 ને 8 8 6 ને 32 32 અક્ષર થઈ ગયા તો અહીંયા પહેલો ત્રીજો ચરણ પડી ગયો તો પહેલા ત્રીજામાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ આ બે રીતે નિશાની કરીને ચેક કરી લેવાના આવે છે કે નહીં ત્યાર પછી બીજા ચોથાના નિયમમાં જવાનું કે બીજું ચોથું ચરણ એટલે આ બાજુના બે વધ જાય એમાં એ જ રીતે પાંચમો અક્ષર જોવાનો પાંચમો કયો હોવો જોઈએ તો કે લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ અહીંયા ચોથામાં એમ જ રીતે કારણ કે આ બે નિયમ સરખા બીજા ચોથાનો તો પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ બરાબર આ રીતના અક્ષર આપણે ચેક કરવાનું થશે આટલું ચેક કરશો ને ત્યારે એક ઉદાહરણ તમે પૂરું કર્યું ગણાય તો આ નિયમ કેમ જો એ મેં તમને સમજાવ્યું હવે આપણે ઉદાહરણ લેશું એટલે તમને આપો ખ્યાલ આવી જશે ફરી વખત પાછા નિયમ આપણે બોલી જઈએ બંધારણ બે પંક્તિ ચાર ચરણ કુલ 32 અક્ષર પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ અક્ષર હોય બીજા અને ચોથા ચરણમાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ અક્ષર હોય બે પંક્તિ ચાર ચરણ કુલ 32 અક્ષર પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો ગુરુ અક્ષર હોય જ્યારે બીજા અને ચોથા ચરણમાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ અક્ષર હોય આને કહેવાય અનુસ્તુપ છ તો ચાલો હવે આપણે એના ઉદાહરણ લઈએ છાયા તો વડલા જેવી ભાવ તો નદના સમ દેવોના ધામના જેવો હૈયુ જાણે હિમાલય જો આપણે નિયમને ચેક કરીએ આખું ઉદાહરણ પહેલા બોલું છું પંક્તિ છાયાનો વડલા જેવી ભાવતો નદના સમ દેવોના ધામના જેવો હૈયુ જાણે હિમાલય હૈયા વિશે વાત કરે છે મહિમા કે જાણે વડલા નીચે બેઠા હોય છાયા હોય ને એવી મીઠાશ એવી શાંતિની અનુભૂતિ થાય મનનો ભાવ નદ જેવો અવાજ દેવોના જાણે સ્વર્ગમાં બેઠા હોય દેવના ધામમાં બેઠા હોય એવું ભયું જાણે હિમાલય એટલું હિમાલય જેટલું મોટું વિશાળ આમ મોટા મનના માનવીની વાત કરી એની પાસે જાઓ તો એની ઉદારતા કેવી છે એની વાત કરેલી આપણે એક પંક્તિનો અર્થ નથી કરવાનો તમારે પણ માત્ર તમને આ સમજાવું છું હવે તમારે નિયમ જોવાના છે કે બે પંક્તિ તો કે આ બે પંક્તિ ચાર ચરણ તમે અહીં જોઈ શકો છો વચ્ચેથી વિભાગ પડ્યા છે એમ ગમે એમ વિભાગ નહીં પડી જવાના એ તો ત્યાં તૈયાર આપશે અને નો આપ્યો તો આપણે ગણવાના છે કારણ કે કુલ 32 અક્ષર તમને કીધા તો 8 6 32 8 ને 8 16 તો બે ભાગ પડે ને બીજીમાં 8 ને 8 16 તો ભાગ પડે હવે આપણે ચેક કરીએ 1 2 3 4 5 6 7 8 8 એક અંકી રમાઈ એક ભાગ થઈ ગયો બીજો ચેક કરીએ 1 2 3 4 5 6 7 8 તો 8 ને 8 ટોટલ કેટલા થઈ ગયા 16 અક્ષર પછી બીજી લીટી જો 1 2 3 4 5 6 7 8 8 હેલ્પી રમ આપ્યું આપને ખબર છે કે એક લીટીનો 16 એટલે 8 8 નો બે ભાગ થાય તો કે આ પહેલો ભાગ બીજો 1 2 3 4 5 6 7 8 હા 8 અને 8 ટોટલ કેટલા થયા 16 તો 16 ને 16 કેટલા થઈ ગયા 32 અક્ષર બરાબર
ખાસ યાદ રાખવાનું નિયમ પછી એક કે બે લીટી છોડીને આ ઉદાહરણ લખવાનું કારણ કે હવે આપણે લઘુગુરુ અક્ષર ઓળખવાના છે એની આપણે નિશાની મૂકવાની છે તો તમે લીટીને અડાડીને લખશો તો અહીંયા ઉપર નિશાની આવી શકશે નહીં એટલે નિયમ લખાઈ ગયા પછી બે લીટી છોડ્યા પછી જ આ લખવાનું પછી આને નીચે લીટીમાં પણ અહીંયા નિશાની આવશે એટલે છંદ જ્યારે લખો ને ત્યારે એક ઉદાહરણ પછી ત્રણ ત્રણ લીટી કો ઓછામાં ઓછી વચ્ચે છોડજો કારણ અથવા બે કારણ કે એક લીટીમાં નિશાની આવશે એક વચ્ચે છોડવાની તો પછી નીચેનું ઉદાહરણ આવે ત્યારે ભરી પાછી એની નિશાની ઉપર આવશે એટલે બે નિશાની ભેગી થઈ જાય એટલે જ્યારે તમે છંદના ઉદાહરણ લખો ત્યારે તમારે ખાસ રાખજો કે ત્રણ ત્રણ લીટી વચ્ચે છોડજો કારણ કે તો જ છૂટતી વ્યવસ્થિત દેખાશે નહીંતર નીચેની નિશાની અને બીજું ઉદાહરણ નીચે એવું એની નિશાની આ વચ્ચે બે ભેગી થઈ ગઈ બરોબર હવે આપણે નિશાની જોઈએ બે પંક્તિ ચાર ચરણ અને 32 અક્ષર પહેલો નિયમ આવી ગયો હવે પહેલા અને ત્રીજા ચરણ એટલે આ બે નું ત્રીજું આનો નિયમ જોઈએ પાંચમો અક્ષર 1 2 3 4 5 પાંચમો લઘુ ડ કાનો માત્ર વગરનો સાદો એટલે લઘુ થાય આ લઘુ છઠ્ઠો કેવો કીધો ગુરુ કાનો આવ્યો અનુસ્વાર આવ્યો તો કે હા ગુરુ માઇનસ નિશાની સાતમો અક્ષર જે જે એટલે ઉપર શું આવી માત્ર સાતમો કે કીધો તો ગુરુ જો આવી ગયો ગુરુ તો કે હા પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ આવે છે હવે નીચે ત્રીજામાં એમ જોયો 1 2 3 4 5 5 એટલે મ મ સાદો અક્ષર એટલે લઘુ છઠ્ઠો અક્ષર ના ના એટલે બાજુમાં કાનો આવ્યો કાનો આવે એટલે ગુરુ અક્ષર જે સાતમો અક્ષર જે જે એટલે ઉપર માત્ર આવી એટલે ગુરુ અક્ષર તો તમે જોઈ શકો છો પાંચમો ભાઈમાં પહેલા ત્રીજામાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ અને એમ આવી ગયો હવે બીજા ચોથાની વાત કરી એમાંય પાંચમો છઠ્ઠો સાતમો જોવાનો એટલે પહેલા ગણી લઈ 1 2 3 4 5 પાંચમો કે કીધો લઘુ પાંચમો એટલે દ દ એટલે સાદો અક્ષર કાનો માત્ર વગરનો એટલે લઘુ થયો છઠ્ઠો ગુરુ ના બાજુમાં કાનો આવ્યો તો કે હા ગુરુ એટલે ગુરુની નિશાની આપી પછી સાતમો અક્ષર પાછો કીધો લઘુ સ સ આવ્યો તો સ એ કાનો માત્ર વિનાનો એટલે લઘુ અક્ષર થઈ ગયો પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો લઘુ ચોથા ચરણમાં 1 2 3 4 5 હી હી એટલે પાંચમો અક્ષર પાંચમો લઘુ હી રસવાય રસવાય આવે એટલે લઘુ અક્ષર અર્ચંદ્રાકાર નિશાની મા છઠ્ઠો અક્ષર મા મા એટલે કાનો કાનો એટલે ગુરુ તો આ ગુરુની નિશાની પછી આવે છે લ સાતમો અક્ષર લ કેવો કીધો લઘુ તો લ કાનો માત્ર વિનાનો એટલે સાદો અક્ષર સાદો એટલે લઘુ બરોબર છે તો તમને મેં સમજાવ્યો હતો નિયમ કેમ સર અહીંયા બધા જ નિયમ આવી ગયા બે પંક્તિ ચાર ચરણ કુલ 32 અક્ષર પહેલા અને ત્રીજા ચરણની અંદર પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ બીજા ચોથાની અંદર પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ અક્ષર અક્ષર ઓળખતા આવડશે તો છંદ ઓળખતા આવડશે ત્યાર પછીનું ઉદાહરણ લઉં સાને આવ્યો હશે એની કલ્પનાઓ ચલાવતા સાને આવ્યો હશે એની કલ્પનાઓ ચલાવતા ભય સંદેહ દર્શાવી ભય સંદેહ દર્શાવી શિર કોઈ હલાવતા લખવામાં અક્ષર નજીક આવી ગયા હોય કાંઈ વાંધો નહીં હવે આપણે નિયમ ચેક કરીએ બે પંક્તિ તો કે હા હવે આપણે કીધું છે કે ચાર ચરણ તો ચાર ચરણ એટલે આપણે ખબર છે એકમાં કેટલા હોય છે આઠ અક્ષર તો ચરણ પડશે આખી પંક્તિના 16 થાતા હોય તેનું ચરણ એનો અડધો ભાગ કયો થાય આઠ હવે ભણી 1 2 3 4 5 6 7 8 અહીં અલકી રાખ દો તો આપણે આવી ગયું એ થઈ ગયું પહેલું ચરણ હવે બીજા ગણી આઠ વધવા જોઈએ 1 2 3 4 જોડી અક્ષર આખો ગણવાનો
एक बे त्रण चार पांच छ सात आठ तो आठ अने आठ केटला थई गया सोल। बीजी पंक्ति में जोईए एक बे त्रण चार पांच छ सात आठ आठ पछी लखी लाम एक बे त्रण चार पांच छ सात आठ आठ अने आठ टोटल केटला थई गया सोल। थोड़ा आप दूर लखी एटले साथे लखाई दे सोल अने सोल केटला थई गया बत्रीस अक्षर। तो हवे चरण जोईए पहला ने त्रीजा चरण नियम तो एक बे त्रण चार अने पांच पांचमो लघु पांचमो आयो ह जो लघु अक्षर सादो छे से से એટલે ઉપર સોની માત્રા માત્રા આવી એટલે ગુરુ અક્ષર સાતમો એ એ એટલે માત્રા આવી તો એ પણ કયો થયો ગુરુ અક્ષર પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ નીચે 1 2 3 4 5 હ હ એટલે સાદો અક્ષર સાદો એટલે લઘુ હા ભાઈ સંદેહ દર્શાવી દર્શાવી બાજુમાં આ રેપ છે કે ર નો ઉચ્ચારણ છે એટલે જોડિયા વગના છે જીભને થડકામાં એટલે આ લઘુ હોવા છતાં કેવો કરવાનો ગુરુ પછી સા સા કે બાજુમાં કાનો આવ્યો કાનો આવે એટલે શું કહેવાનું ગુરુ હશે તમે જો જીભને થડકો લાગે વાળો નિયમ દર્શાવી દર્શા સા એટલે ઉપર રેપ છે એ ર નો ઉચ્ચારણ નીકળે એ જ્યાં પણ હશે ને ત્યાં બધી જગ્યાએ આગળમાં લઘુ હોય તો ગુરુ જ ગણાશે। તો હવે આપણે જોઈએ પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ ત્યાર પછી બીજા ચોથાની અંદર જોઈએ 1 2 3 4 5 6 6 એટલે સાદો અક્ષર લઘુ લા બાજુમાં કાનો આવ્યો એટલે ગુરુ વ સાતમો અક્ષર વ સાદો છે એટલે લઘુ થઈ ગયું લઘુ ગુરુ લઘુ। ઉપર ચેક કરે તમે ઉપર તમને ખબર પડી જાય ઉપર જે નિશાન એ કેવી અહીંયા આવે સિંહોએ હલાવતા 1 2 3 4 5 ઘ એટલે પાંચમો અક્ષર સાદો સાદો એટલે લઘુ લા બાજુમાં કાનો આવ્યો એટલે ગુરુ વ સાદો અક્ષર એટલે લઘુ। ચાલો રેડી બે પંક્તિ ચાર ચરણ કુલ 32 અક્ષર પહેલા ત્રીજામાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ બીજા ચોથામાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો લઘુ બરાબર આ બે ઉદાહરણ તમે જોઈ લ્યો પછી બાકીના બે ઉદાહરણ આગળ લઉં છું। વિદ્યાર્થી મિત્રો જનરલી આપણે 40 મિનિટનો વિડિયો બનાવી છે ઓલરેડી આપણે 48 મિનિટ થઈ ગઈ છે એટલે આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું બાકીના જે બે ઉદાહરણ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચર અંદર લઈ લઈશું ત્યારે પણ હું તમને આજ સામે એક એલા નિયમથી બતાવીશ। તો આજના વિડિયોની અંદર આપણે બે છંદ વિશે માહિતી લીધી મનર છંદ અને અનુષ્ટુપ છંદ। દરેક વિદ્યાર્થીઓએ વિડિયોમાંથી જોઈ અને હેલ્પબુક ની અંદર એક વખત લખી નાખવાનું છે અને રફ નોટ ની અંદર ઉદાહરણ ભલે એક વખત આવે ઉદાહરણ એક વાર પણ એના જે બંધારણના નિયમો છે એ નિયમો પાંચ વખત લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આગળના લેક્ચર ની અંદર બાકીના ઉદાહરણ પૂર્ણ કરશો અને ત્યાર પછીના પ્રકાર વિશે માહિતી પ્રાપ્ત કરીશું ત્યાં સુધી મને રજા આપો અસ્તુ।